નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 4 પર્યાવરણ આસપાસ રોજ નિશાળે જઈએ પ્રકરણ 1. વર્તમાન સમયમાં આપણા દેશ ઉપર જે સંકટ છે કોરોના, એ ખૂબ વિકટ છે. પ્રભુને પ્રાર્થના કરીએ કે આ વહેલી તકે આપણા દેશમાંથી વહી જાય અને રોજ આપણે નિશાળે જઈ શકીએ. તમે રોજ શાળામાં આવો છો, બધા જુદી જુદી રીતે શાળામાં આવે છે. કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, કોઈ સાયકલ પર, તો કોઈ સ્કૂટર પર, આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે. પરંતુ આવું બધું બધે હોતું નથી. ઘણી જગ્યાએ શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે. ચાલો આપણે થોડા બાળકોને મળીએ અને જોઈએ તેઓ કેવી રીતે શાળાએ પહોંચે છે. ગ્રામ્ય કક્ષાએ બાળકો પોતાની રીતે ચાલીને શાળાએ પહોંચતા હોય છે. ઘણી જગ્યાએ વાડી વિસ્તારમાં રહેતા બાળકો માતા પિતા મૂકવા માટે આવતા હોય છે. શહેરી વિસ્તારની અંદર આપ જોઈ શકો છો કે બાળક છે એ રિક્ષામાં કે એના મમ્મી કે પપ્પા કે વડીલ એને શાળાએ મૂકવા જતા હોય છે. અહીં અમદાવાદ શહેરમાં રહે છે અને ઘરથી શાળા દૂર છે, એટલે સરળતાથી જઈ શકાતું નથી, એટલે બાળકો આવવા જવા માટે રિક્ષાનો ઉપયોગ કરે છે. પ્રશ્ન છે, તમે શાળામાં કેવી રીતે જાઓ છો? તો તમે જે રીતે જતા હોય એ અહીં લખવાનું છે. બીજું એ કાંઈ ચિત્ર જોઈ શકો છો, સિમેન્ટનો પુલ છે, વચ્ચે નદી આવે છે, એ નદી ઉપર એક રસ્તા માટે પુલ બનાવવામાં આવ્યો છે અને પુલ છે એ સિમેન્ટ ઈંટ અને લોખંડના સળિયાથી બનેલો હોય છે. ઘણી જગ્યાએ પુલને પગથિયા પણ હોય છે. આપ જોઈ શકો છો કે આવો પુલ તમારા ગામ કે શહેર નજીક છે અને હોય તો તેની જાણકારી મેળવો. તો ઘણી જગ્યાએ એક ગામથી બીજા ગામ જવા માટે પુલ હોતા હોય છે, એક શહેરમાંથી બીજા શહેરમાં જતા હોય ત્યારે વચ્ચે પુલ આવતા હોય છે. બાળ મિત્રો, અહીં પ્રશ્ન છે, પુલ ક્યાં છે? નદી ઉપર, રોડ ઉપર, બે ડુંગર વચ્ચે કે બીજે ક્યાંય? તો તમારી આસપાસ જે પુલ છે એની વિશે લખવાનું છે. તમે એક ગામમાંથી બીજે ગામ જતા હોય ને પુલ હોય તો રોડ ઉપર છે એમ લખી શકાય, નદીની ઉપર છે એમ લખી શકાય, બે ડુંગરની વચ્ચે રસ્તો પુલ કર્યો હોય તો એ પણ લખી શકાય. પુલનો ઉપયોગ કોણ કરે છે? લોકો, પ્રાણીઓ કે વાહનો? તો લોકો વાહનો ઉપયોગ કરતા હોય છે વધુ પડતો, તો એ લખી શકાય. પુલ બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે તેની યાદી બનાવો, તો ઈંટ છે, રેતી છે, સિમેન્ટ છે, લોખંડ છે, તો આ બધું લખવાનું હોય છે. તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવો. પુલ પરથી પસાર થતા આગગાડી, વાહનો, પ્રાણીઓ, લોકો દોરવાનું ભૂલતા નહીં. તો બાળમિત્રો, નોટની અંદર એક ચિત્ર બનાવો પુલનું, જેમાં પ્રાણીઓ, પશુ, માણસો, વાહનો જતા હોય. જો પુલ ન હોત તો કેવી મુશ્કેલી પડે? તો ઘણી જગ્યાએ મુશ્કેલીઓ પડતી હોય છે, પણ એના માટેના બીજા રસ્તાઓ પણ શોધી કાઢતા હોય છે. અહીં બેટ દ્વારકાનું ચિત્ર છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે અને ત્યાં જવા માટે હોડીમાં બેસીને જવાનું હોય છે. તો બેટ દ્વારકામાં પણ આવો જ એક વિસ્તાર છે કે જ્યાં બાળકો બેટ દ્વારકાથી બાજુનું ગામ ઓખા છે ત્યાં ભણવા માટે જતા હોય છે. બેટ દ્વારકાના બાળકો હોય તો એવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ માટે હોડીનો પણ ઉપયોગ થતો હોય છે. શું તમે હોડીમાં બેઠા છો? કેવો અનુભવ થયો છે? તો એ લખો. શું તમે બીજી કોઈ રીત વિચારી શકો જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ? તો વિચારો જોઈ, પાણી ઉપર મુસાફરી કરવી હોય તો હોડી છે, પુલ બનાવી શકાય છે, તો એ પ્રકારે કરી શકાય. બાળમિત્રો, અહીં એક ઊંટગાડી છે. રણપ્રદેશની અંદર ઊંટ છે એ જહાજ તરીકે ઓળખાય છે. ઊંટના પગ છે ગાદી જેવા હોય છે, તેને તરસ પણ ઓછી લાગતી હોય છે અને ગરમ રેતીની અંદર તે ખૂબ સારી રીતે ચાલી શકે છે. એટલે ઊંટ છે, ઊંટગાડીમાં બેસીને પણ બાળકો શાળાએ જતા હોય છે. ઘણી જગ્યાએ બળદગાડાનો ઉપયોગ થતો હોય છે. ગામડાઓની અંદર હવે બહુ બળદ જોવા નથી મળતા, પણ આપણે વહેલા મોડા ચલે ગામ કી ઓર, ચલે પ્રકૃતિ કી ઓર, એને સાર્થક કરવા આપણે પ્રયાસ કરવો પડશે. આ પશુઓને બચાવવા માટે બળદગાડાનો ઉપયોગ કરવો જોઈએ. તો લીલાછમ ખેતરોની વચ્ચે ધીમે ધીમે શાળાએ જતા હોય છે બળદગાડા અને એમાં બેસવાનો કંઈક આનંદ જ અલગ છે. એમાં વરસાદ હોય, તડકો હોય, છત્રીનો ઉપયોગ થતો હોય, ખૂબ મજા આવે. એવી જ રીતે ઘણી જગ્યાએ તમે તમારી નોટબુકમાં ઊંટગાડી કે બળદગાડાનું ચિત્ર બનાવો. ઘણા બાળકો સાયકલ દ્વારા પણ એક ગામથી બીજે ગામ, મોટા ગામમાં સાયકલ દ્વારા ભણવા માટે જતા હોય છે. ગામની નજીક તાલુકો હોય અથવા મોટું ગામ હોય તો ત્યાંથી તે ત્યાં સાયકલ લઈને જતા હોય છે.
અને સરળતાથી ભણીને પાછા આવી શકે છે. તમે સાયકલ ચલાવી શકો છો? જો હા તો કોણે શીખવી એ પણ લખો. તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે તે લખો. બાળમિત્રો, અહીં એક બસનું ચિત્ર છે, પીળી બસ છે, એમાં લખ્યું છે સ્કૂલ વાન, સ્ટોપનું સિગ્નલ પણ છે. તો શાળા માટે બાળકો ભણતા હોય એના માટે પીળી બસ એ કલર કોડ છે. અને ઘણા લોકો ખૂબ દૂર હોય તો બસની અંદર, શહેરોની અંદર બસમાં બાળકો નિયમિત જતા હોય છે. તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક તો લખો. તમારી શાળામાં આવી સુવિધા છે? જો હા તો કયું વાહનમાં તમે આવો છો તો એ લખો. તો આવી રીતે પ્રશ્નોના જવાબ વિચારીને તમારી નોટબુકમાં લખી શકો છો. બાળમિત્રો, અહીંયા એક સરસ ગીત આપ્યું છે, ચાલો આપણે એને ગાવાનો પ્રયાસ કરીએ. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય, એક ટકોરે અટકે એ તો બે ઉપડી જાય, ઉપડી જાય, ઉપડી જાય. કાળા ડામરના રસ્તા આવે છે સામાગ ધસતા, નદીઓ નીચેથી સરકી જાય, સરકી જાય, સરકી જાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય, રસ્તામાં આવે ફાટક, ગાડી ચાલે ખટાખટ, મોટરનું ભોપું પીપીપ થાય, પીપીપ થાય, પીપીપ થાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, બારી પાસે હું બેસું, જોતો હું ગાયો ભેંસું, ઊંટની વણઝાર ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. બાળમિત્રો, તમે કોઈ એવી જગ્યા વિચારી શકો છો કે જ્યાં આમાંના કોઈ વાહન ન પહોંચી શકે? શું આવી કોઈ જગ્યા છે? બાળકો જંગલ પાર કરે છે, ગીરના જંગલોની અંદર શાળાએ જવા માટે જંગલમાંથી પસાર થઈને કેડીવાળો રસ્તો હોય, ત્યાંથી પશુ પંખીઓના અવાજ સંભળાતા હોય અને જંગલમાંથી પસાર થઈને શાળાએ પહોંચતા હોય છે. તમે ક્યાં ક્યાં પશુ પંખીઓનો અવાજ સાંભળી શકો છો તો એ લખવાના છે. જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો? તો બાળમિત્રો, જંગલની અંદર જંગલી પ્રાણીઓ પણ હોય છે, એટલે એનાથી સાવચેત રહેવું પડે છે અને ખૂબ અવાજ ન કરવો એવો પ્રયાસ કરીને જવાનું હોય છે. પથરાળ રસ્તાઓ, ડુંગરની ટેકરીઓ પર રહેતા હોય અને પથરાળ આડાઅવળા રસ્તા હોય છે, આ રસ્તાઓ મુશ્કેલ હોય છે અને એની ઉપરથી ઉપર નીચે જઈ શકવું ખૂબ સરળ નથી હોતું, પણ સરળતાથી જવા માટે એમાં પણ કેડીવાર રસ્તા હોય છે, આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, એટલે આવા પથરાળ રસ્તાઓ છે. બાળમિત્રો, અહીં નિધિ છે એ ચોથા ધોરણમાં ભણે છે, સરળતાથી બધા કામ કરી શકતી નથી, તેના પગ જન્મથી જ કામ કરતા નથી, જવામાં એને નિશાળે જવામાં ખૂબ તકલીફ પડતી હોય છે, મમ્મી એને ઉચકીને શાળાએ મૂકવા આવતા હોય છે, પરંતુ હવે જાતે શાળાએ જઈ શકે છે. તેની પાસે પીણાવાળી ખુરશી, વ્હીલચેર જેને કહેવામાં આવે છે, તેના દ્વારા તે નિયમિત શાળાએ જાય છે. જે લોકોને આવી શારીરિક ખામી હોય તેમને કેવી તકલીફ પડતી હશે વિચારો જરાક. દાખલા તરીકે અપંગ છે, અંધ છે, મૂક બધિર છે, જે બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, તો આના વિશે જરાક લખો કેવી કેવી તકલીફો પડે. અને એક પ્રવૃત્તિ કરો, મેદાન ઉપર આંખે પાટા બાંધી અને ફરો જોઈ. અને આવી પ્રવૃત્તિઓ છે બીજી પણ તમે કરી શકો છો, રૂમની અંદર પણ આંખો બંધ કરીને આંખે પાટા બાંધીને બીજા વિદ્યાર્થીને ઓળખો. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ રસ્તાઓ છે, આપણે ત્યાં નથી, તેવા રસ્તાઓમાં બાળકો નિશાળે ભણવા જતા હોય છે. અહીં એક ઉડન ખટોલા જેવું આપ્યું છે, તમે રોપ વે જેને કહેવાય પાવાગઢ અંબાજીને ત્યાં છે, અને હવે કદાચ ગિરનાર ઉપર પણ થઈ જશે. ઉડન ખટોલા એટલે મજબૂત તારનું દોરડું હોય છે, તેમાં ટ્રોલી લટકાવેલી હોય છે, એમાં બેસીને જવાનું હોય છે. કેટલાક રાજ્યોમાં નદી અને ખીણની વચ્ચે આ પ્રકારના માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બાળમિત્રો, આ સિવાય કેટલાક રાજ્યોમાં વરસાદ ખૂબ પડતા હોવાથી રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે. આ બાજુથી પહેલી બાજુ જોવા માટે વાંસમાં પુલ બનાવાય છે, કેટલી જગ્યાએ લાકડાના પાટિયા દોરડાનો પુલ બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગાઢ જંગલો, ખેતરો, નદી, ડુંગર, રણ હોય કોઈ ફરક પડતો નથી, ગમે તેવા સંકટને પાર કરીને તમે શાળાએ નિયમિત પહોંચીશું જ આવો પ્રયાસ કરવો જોઈએ. તમારે કોઈ મુશ્કેલી પડે છે રસ્તામાં શાળાએ આવતી વખતે તો એ લખવાનું છે. ચાલો જુદી જુદી પરિસ્થિતિમાં
ચાલતા શીખીએ. તમારા મિત્રો ખુલ્લા મેદાનમાં જાઓ, નીચેની પરિસ્થિતિમાં ચાલવાનો અભિનય કરો. મેદાન સીધું હોય, નરમ સુંવાળું હોય તો કેમ ચલાય, મેદાનમાં કાંટા હોય તો કેવી રીતે, પથરાળા આડાવાળા રસ્તા હોય તો, રેતીનું રણ હોય તો, શું દરેક વખતે ચાલવામાં કોઈ તફાવત પડે છે, ચર્ચા કરો. આ એકમમાં બાળકો કેવા વાહનો રસ્તાઓનો ઉપયોગ કરી શાળાએ જાય છે તે લખો. તો અહીં તમારે રસ્તાઓ વિશે અને કેવા વાહનનો ઉપયોગ કર્યો છે એના વિશે લખવાનું છે. તો રણ છે તો રણમાં ઊંટગાડીનો ઉપયોગ થાય છે એ લખી શકાય. પથરાળ ઊંચા નીચા ટેકરાવાળી જગ્યાએ પથરાળ રસ્તાઓનો ઉપયોગ થાય છે. જંગલની અંદર કેડીવાળા રસ્તે જવાનું થાય છે તો એ અહીં લખવાનું છે.